પક્ષિમ કચ્છના નખત્રાણા તાલુકાના અમારાના ચાર પેઢીથી ખેતી કરતા ખેડૂતની માલિકીની જમીન પર કોઈ પણ જાણ કર્યા વિના માલિકીના ખેતરમાં અદાણી એનર્જી કંપની અને તેમના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતના ખેતરમાં માલિકીની પવનચક્કી ઊભી કરી રહ્યા છે નખત્રાણા ખેડૂતના ઈયદ ગામના અને અમારા સીમાડામાં આવેલ લાલજીભાઈ ગોપાલભાઈ પટેલની સંયુક્ત માલિકીના ખેતરમાં જૂના સર્વે નંબર ઇઠોતેર અને સર્વે નંબર એકસો અડતાળીની કુલ જમીન ત્રણ પોઈન્ટ એકાણું પોઈન્ટ ઓગણચાલીસ આવેલી છે જેના સરકારી સાત બાર અને આઠ ખેડૂતોના હોવા છતાંય અદાણી કંપનીએ ગુંડાગર્દી કરીને ખેતરની વચ્ચો પવન પવનચક્કી નાખી રહ્યા છે માલિકની સહમતી વગર પોતાની મનમાણી કરી ખેડૂતોના ખેતરમાં મોટા પાયે નુકસાની કરી રહ્યા છે લાલજીભાઈ પટેલના વારસદારોએ આ કામ અટકાવવા માટે ખેતરમાં ગયા તો કંપનીએ પોતાના ભાડુંથી ગુંડાઓ ઊભા કરી રાખીને પોલીસને ડર પોલીસનો ડર ખેડૂતોને બતાવી રહ્યા છે જેથી આ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેડૂતોએ પોતાના પુરાવા બતાવવા છતાં એમની વાતમાં સાંભળીને ખેતરો ન સાંભળીને ખેતરોમાં ગેરકાયદેસર બાંધ કરી રહ્યા છે ખેડૂતોના હતાશ થઈને અંતે મીડિયાનો સહારો લઈને પ્રજા અને ખેડૂતોને પડતી મુશ્કેલી માટે તંત્ર પાસે રજૂઆત કરી હતી એક બાજુ પ્રજાના પ્રતિનિધિ મોટી મોટી વાતો કરી ચૂંટણી સમયે આવતા હોય છે જ્યારે ખેડૂતોને તકલીફ પડી છે ત્યારે કોઈ પૂછા કરતું નથી અત્યારે તમે જોઈ રહ્યા છો આ લગભગ બે મહિનાથી આ લોકો અહીંયા કને ખાડા ખોદીને અમારી માલિકીની જમીન ઉપર આ લોકો અમારી સાથે અત્યાચાર કરી રહ્યા છે ધાક ધમકી કરી રહ્યા છે પોલીસ તંત્રને પણ એની ધાક ધમકી આપી રહ્યા છે અમે લોકોએ કચેરીમાં પણ અમે અરજી આપેલી છે કે આ ખોટું રીતે આ લોકો અહીંયા કને આમ કરી રહ્યા છે છતાં પણ હજી સુધી કાંઈ એનું કામ બંધ થતું નથી આ લોકો જયારે પણ અમે કામ બંધ કરાવવા આવ્યા છીએ ત્યારે આ લોકો હાલી જાય કામ બંધ કરીને વળી પાછા અમે જતા રહી તો વળી પાછા કરી નાખે છે વારે ઘડી શું એ લોકો છે કે અમારી પાસે પુરાવા છે સાહેબ હવે એનામાં આપણે એની પાસે જ વાત કરી ભાઈ તમે એમ કહો છો કે માપણી કરાવી અમારી માપણી એ લોકો એમ કે છે ખોટી છે અમે તો માપણી રેગ્યુલર કરાવેલી જ છે ને માપણી વાળા ભાઈ પણ એમ કે છે કે ના આ અંદર જ છે તમારા બતાડો મને તો મને ખ્યાલ પડે તો હું એને પાસે ગયો તો એને મને કઈ એવું પુરાવા કઈ બતાવ્યા નહીં ને મારી સાથે એ લોકોએ ધાક ધમકી વાત કરી પોલીસ ની મારે ધમકી આપી કે તમારી કઈ પોલીસ ફરિયાદ કરીશ હા કરીશ આવી રીતે મને બહુ ધાક ધમકી આપેલી છે